અડાલજના ત્રિમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પત્રકાર સાથે વાતચીત કરતા ગત વર્ષે મગફળી ખરીદવામાં કૌભાંડ આચરાયા હોવાનું કબૂલાત કરી હતી. તેને લઈને જ આ વખતે ખરીદી માટે પૂરતી વ્યવસ્થા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાની પણ માહિતી આપી હતી. ખેડૂતો સાથે અન્યાય ન થાય તે માટે દરેક ખરીદ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાની વાત કરી હતી અને યોગ્ય રીતે ખરીદ થાય તે માટે આદેશ આપ્યા હતા. કે ગત વર્ષ જે મગફળીની ખરીદીમાં ગોટાળા થયા છે, ખેડૂતોના હિતમાં એક પણ ટકો ગોટાળા ન થાય એવી ચુસ્ત વ્યવસ્થા રાજ્ય સરકારે બનાવી છે, જેમાં પુરવઠા નિગમને ખરીદીની જવાબદારી સોંપી છે. એપીએમસીમાં જ બધા વચ્ચે ખરીદી થાય, જેથી વિડીયોગ્રાફી અને લોકો વચ્ચે જ કેવો માલ છે ને કેવી રીતે લેવાનું એટલે ટ્રાન્સપરન્સી થઈ. કલેક્ટર ઓફિસ, નાફેડ સાથે પુરવઠાના અધિકારીઓ, વેરહાઉસિંગ બધાની સાથે સામૂહિક રીતે આ ખરીદી થાય એવું રાજ્ય સરકાર ઈચ્છે છે.